આજે એકાદશી 11 રાશે નેંકિતાબેન કેમ કે ખાવી છે લાપસી એટલે આજો કરી કાર્યક્રમ હતો શેનો કાર્યક્રમ હતો ઝંડો ફરકાવવા ઝંડો ફરકાવવાનો તો જી નામ દોરકે એટલે એમ ફૂલ નીકળે ઈ કાર્યક્રમ રોટલી દેવા એટલે રોટલી આપણે જો અહીંયા જ મૂકી છે અને અત્યારમાં તો આમ કોકોક છાટા પડવા મળશે એકદમ મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે વરસાદી વાતાવરણ છે રોટલી આપણે જો અહીંયા તૈયાર જ છે અને કૂતરાભાઈએ જો આમ થઈને હલાવે છે મોટાભાઈને જો આખું ગાડું નીંડ ભરીને લાવ્યા છે હલો એક રોટલી કૂતરાને નાખી દેવી આ કૂતરાએ તો તરત જ ખાઈ લીધી જો રાતરમાં જો નીંડ ખાવા મળી છે રોટલી સામે ધ્યાન નથી લાગતું એમ તો સુગંધ આવી જાય તરત હલો ગાય રોટલી ખાઈ લીધી હવે અમારે અંકિતાબેન જો હવન કરવા બે ગયા છે તૈયાર થઈને આજે એકાદશી 11 રહેશે ને અંકિતાબેન એટલે બપોરે પછી એકટાણું કરવાનું હોય પણ નિશાળે તો કાંઈ હવન થાય નહીં એટલે હવનનું જો બધું તૈયાર કર્યું છે એમાં શું શું લીધું છે ઘી મોરસ ને રોટલી અને આમાં દેતવા લીધો છે જો હવન કરે છે પછી બપોર ખાઈ લેવાનું આસનની પાથરીને બેગી ગયા છે પછી બપોરે એકટાણું કરી લેવાનું અતારમાં સાદું પીવાનું કહો તો અતાર ખાલી સાદું પીવાનું અને તારે તો હવન કરતા જાય એટલે પછી બપોરે એની સાળે એકટાણું થઈ જાય ટિફિન ને એવું બધું લઈ જશે થઈ ગયો હવન પાણી હોતા નારાયણ ભગવાન ને પાઈ દે કે તો પવન બવન કરીને ઉપડા દૂધ પીધું શિરાવાનું તોય નહીં કઈ અંકિતાબેન જો નિશાળે જાય છે એમને તો શિરાવાનું નતું પણ આપણે તો શિરાઈ લેવાનું છે આપણે જો શિરામણું આશ્રમ તૈયાર કર્યું છે હવે શિરાવા બેસી દઈશું આપણે શિરાવામાં તો અત્યારે જો માખણ લીધું છે અને દૂધ ને રોટલી જ તે તારે જો તાજું માખણ છે અને આમાં છે આપણે મસ્ત દૂધ તો એ ત્યારે આપણે જો હવે ઘરના કામમાંથી નવરા થઈ ગયા છે અને મોટા ભાઈની બધા ગયા છે ખેતર બા ને ઈ ને બધા ખેતર જતા રહ્યા છે અને આપણે ઘરે સેવી એટલે આપણે આમ બી બધું સાફ સફાઈ નું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે પણ આપણે ઠોરઠાટું તારે લાપસી મૂકી છે એટલે ત્યાં સાટું જો લાપસી ને એવું મૂક્યું અને બાકી બધું કામ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે રસોડામાં અત્યારે આપણે લાપસીનું આંધળ મૂકી દીધું છે ગોળ એવું બધું નાખી ફળકું ને એવું બધું તૈયાર કરવાળું છે અને આપણે આમાં મૂક્યું છે આંધળ જો ગોળ નાખીને આપણે આંધળ મૂકી પછી ખાલી ફળકું ને મોણ ને એવું બધું નાખવાનું છે હવે તો હવે આપણે જો ગોળ લેવું બધું ઓગળી ગયું છે એકદમ મસ્ત ગોળ ઓગળી ગયો છે પાણી જો કેવું મસ્ત થઈ ગયું છે એટલે હવે પાછું વરાળે નીકળવા મળી છે એટલે હવે નાખી દેવું છે આપણે મોણ થોડુંક અગાઉ જ નાખી દેવી ફડકારીને તેળવતા આપણે આમાં જ નાખી દેવી હવે મોણ નખાઈ જાય પછી આપણે ભડકો હતા ફેંકા ફેંક નાખી દેવી એટલે પછી લાપસી બફાવાનું ચાલુ થઈ જાય આ નાખી દેવી ભડકો આપણે બધું નાખી દઈશું એટલું ભડકું નખાઈ ગયું છે એટલે હવે આપણે વેમણે કરીને આમ ઓલું કરી નાખ્યું ક્યાંક ક્યાંક આમ ફરતું ફરતું પછી હલાવશું એટલે અત્યારે જ ઘડી કચી નહીં હલાવી બાળ કરવી જશે તો હવે જો ઘણું ખરું આંધળ ઓયલું થઈ ગયું છે હવે આપણાને વેમણે કરીને હલાવી નાખશું લાપસી તો વેમણે કરીને જ હલાવે બા એટલે આપણે બહુ બનાવતા ન હોય આપણે ઓછી બનાવવાની હોય પણ આ તો ઘરે હોય એટલે કે બનાવીને ભેંસને કવરાવજો એટલે દૂધમાં એમાં કે સારું રહે એમ તો હલાવી નાખ્યું ને હવે તો ભઠ્ઠામાં છેડવા દેવાનું થશે તો હવે આપણે જો ફરજે આવતા રહીએ છીએ લાપસી લઈને લાપસી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે તો પેલું લઈને જ આપણે અહીં આવતા રહીએ છીએ કેમ કે ભેંસને આવું ખવડાવવાની છે ભેંસે તે જો આ લાપસીની સુગંધ આવે ને એટલે તહમાં તોડાવવા મળી છે અને રણકવાનું પણ ચાલુ કરી દીધું છે અને આવી કાંક આપણે જો લાપસી બની છે
આપણને બહુ ફાવતી નહીં, પણ જો આવી બનાવીશ હવે તો કેમ કે લાપસીને એવું બનાવવાનું બધું ચલણ ઓછું થતું જાય છે. પેલા બહુ બનાવતા હોય, ખાલી પ્રસંગ હોય વરામાં એમાં એટલે લગ્ન ને એવું હોય ત્યારે થોડી ઘણી લાપસી બનાવે, શાસ્ત્ર પૂરતી ગણ્યા દાદા ને. હવે તો ઓછી નક, પેલા તો બહુ જ બનાવતા. અને હવે આપણા છે ને તગારામાં નાખીને થોડીક આમ ઠરી જાય અને તગારામાં ભેંસને ખાવાનું સરખું આવે એટલે આ બધી લાપસી હવે આપણે તગારામાં નાખી દઈશું અને પછી આ ભેંસને ખવડાવવાની છે. એ જો આમથી આમ ચકડિયા મારવા મળી છે, કેમ કે ખાવી છે લાપસી એટલે આમ જો કરી. તો હવે ભેંસે જો લાપસી ખાવાનું કરી દીધું છે સાલું, જો ખાવા મળી છે તગારામાં મસ્ત ઠરી ગઈ છે. અને પછી આપણે મૂકી છે બાકી બીજા ઠોરને આપણે પાણીને ઉપાવવાનું છે. આને જો એમાં પાણી ભરીને મૂક્યું છે, પાણી બાણી પી લે બધાય ઠોર એટલે આપણે ઢોરમાલું કામ થઈ જાય પૂરું. અમારો વસ છે ને નિશાળેથીને અવતર્યો છે અને સીધો જ પડામ વયેવો છે. હું કરતો હોય આપણે જઈને પૂછવી વંશને, વંશ શું કરશો? સોળી વાવવા મળ્યો તો વાળી દીધી. સાસ કેમ ભેગે નતો લઈ ગયો અને વેલો વયે એવો આજ નિશાળે શું હતું? ફૂલડા નીકળે ઈ કાર્યક્રમ ધ્વજ વંદન. ઈ તો 15 ઓગસ્ટ ની હજી તો વાર નહી કે પ્રેક્ટિસ કરાવતા હતા એટલે હબ ભાઈ એવા હબ નિશાળે થી આવતો રહ્યો છે. સોળી બોળી વાળી દીધી આમાં દાથડી વાટકો લઈને જો વહી આવ્યો તો ખાલું છે એટલા એટલા છે એમ ને. આપણે નીંદી ને જો બધું ચોખ્ખું કરી નાખ્યું હતું એટલે આ શિયાવળી ને એવું છે એમાં ખાલામાં મસ્ત ભાઈ અમારે વાવી છે સોળી. પછી મસ્ત ને એમાં હોતા વાવી છે. અને પછી શાક બનાવવાનું પાણી વાળવાનું કામકાજ નહી ચાલતું, પણ આપડે વંશભાઈ ને બપોર રજા પડે છે એટલે વંશભાઈ નો તેડો આવ્યો હતો. કામ આવું છે ને માડીએ આજ વેલો ભાઈ આવ્યો હતો આપડે માંડવી માં તો ઘણી ખરી હવાર માં દવા છટાઈ ગઈ હતી અને બપોર પછી આપડે થોડી ઘણી છે લગભગ તો 3 થી 4 ફૂટ જેવું થાય સાટવાનું એ આપડે પાછું વાળી સાટવા જવાનું છે. એટલે એવું કામ કરતા છે બા ની તમારે દવા છાંટવાની. અને વંશ વંશ તું જઈને શું કામ કરવાનો છો? ક્યારનો કે છો? ખેતર જવાનું છે ને મારે આવવાનું છે, મારે આવવાનું છે. તો અત્યારે અમારે જો અંકિતા બેન આવી ગયા છે, ટિફિન મૂકી દીધું ઠામડા ધોવામાં, ધોઈ નાખજો એમ બેગ મૂકી દીધું. થાકી આવીશો ને આજ તો 11 થી 91 કરવાનું છે, રહેવાના હતા. ફરાળમાં તમારે શું ખાવાનું છે? કયો ફરાળમાં શું ખવાય? ખીર બટેકા પડાશે, બટેકા વઘારેલા કયો તો ઈ ફરાળમાં બનાવી દેવી. બટેકા વઘારવા તો બાફા મૂક દેવી. હા ચોખાની વસ્તુ હું બનાવવાની છું પણ ઈ તો કઈ તમારે ખવાય નહી. ચોખા જો મેં તૈયાર કર્યા છે હોય નહીં ખાશે, શું લાગે છે તમને હું બનાવવાની છે કયો તો? પેલી જ વાર માં કેમ ખબર પડી ગઈ? કેટલું નો બને, દાળ ભાત બને પછી ખીચડી ભાત જ હોય એટલે ખબર પડી ગઈ. હમણાં કઈ ક્યાં બનાવવા નથી ને, ઘણો ટાઈમ થઈ ગયો ને બનાવવા.
દીદી બેન પેલી વખત મેં કીધું, મેં કીધું વિચારશે, મેં કીધું, મેં કીધું હું ભાતને હું બધું દેખાડીશ ને એટલે વિચારમાં પડી જશે શું બનાવવાના છે, કાં તો મેં એક જ વારમાં કહી દીધું, મારા મનની વાત જાણી લીધી. આ તો હાલો તે ભાતને હું તો આપણે તૈયાર કરવાનું છે અને હું અત્યારે લસણ ફોલું છું બેઠા બેઠા. આપણે તો બીજું કાંઈ કામ હોય નહીં એટલે આવું હળવું કામ હોય એટલે લસણ ને એવું કીધું ફોલી રાખી અને પછી મોડાક થઈને ભાતને એવું બધું બનાવશું. અને અંકિતા બેની નિશાળેથી આવતા રહ્યા ને વંશના કાકા નું વંશ નહીં તો ખેતર જતા રહ્યા છે એટલે હવે આપણે લસણ વસણ ફોલ લખવી. અને તમારે કઈ કામ છે હવે? કપડા બદલાઈ લખવી, બીજું તો કઈ કામ. લસણ બેસણ કરો અને ભૂખ ભૂખ લાગી છે ને, ફરાળે ઉતાવળ થતી છે ને, વેફર ખાઈ ને આવશો તો વાંધો નહીં, તો કઈ ઉપાય દી નહીં. હલો ઓહો, તો જ ખાતા ઓલો નાસ્તો કરો એ તો હરખું જ થઈ જાય છે, તો ચીરા વાગ બધું હરખું નહીં થઈ જાય. ઉપવાસ ને બદલે વધારે જમવાનું થઈ ગયું કે નહીં? તો એ ભૂખ જ છે. ખારું હાલો તમને બનાવી ફરાળ. અત્યારે હવે જો હું ને અંકિતા બેન ભાઈ બે ગયા છીએ સંતરા ખાવા, કેમ કે અંકિતા બેન ને સંતરા તો ખવાય પછી આંબરું રહી રહી કહેતો ફરાળ. ફ્રૂટ તો બધું ખવાય, તહેવાર રહ્યા હોય કે ગમે એ, એટલે કીધું સંતરા પડ્યા હતા આપણી પાસે, હાલો સંતરા તો ખવાશે, મારે ખવાશે ને એમને ખવાશે, બે ને ખાવી કીધું એટલે એ જો ફોલે છે પછી બે ખાવી નહીં. મને થોડીક ભૂખ લાગી ગઈ હતી એટલે આપણે ભૂખ લાગે એટલે થોડીક એકાદું આમ ફ્રૂટ ખાઈ લેવી, તો કીધું હારો હવે સંતરા જ ખાવી અંકિતા બેન આરે, એટલે ઈ જો મસ્ત ફોલવા બે ગયા છે. કેવા મસ્ત સંતરા છે, કઠણ હોય અત્યાર પાસે સીઝન વિના હોય ને એટલે સીઝન વિનાના તો એવા હોય પણ તોય મસ્ત દેખાવા આવે છે ને, થાવ તો આવે જ છે કે તો ભૂખ લાગી હોય બધું હાલે કે તો સાચી વાત છે ને. હાલો ફોલ લાખો ફટાફટ, થોડી કઠણ સાંભળી છે બોલી નહીં, ફોલાતું નહીં હોય હબદેરન એટલે વાર લાગે આ. હાલો અંકિતા બેન સંતરું ફોલ લાખે પછી આપણે ખાઈ લેવી નહીં, મજા આવી જાય ખાવાની બેને. અંકિતા બેન ને મજા ગયું, પેલા સાંભળતું નતું આવ્યા તરત હશે, પછી મને આજે સાંભળી ગયું, મેં ઘરમાં બે સંતરા પડ્યા છે, મેં કીધી તો ખવાય જ તે, મેં કીધું હાલો તે ખાવી, મેં કીધું બે. તો હવે આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં, તો બાય બાય. તો હવે આપણે જો અંકિતા બેન હાટું બટેકા બાફો મૂકી દીધા છે ને, રસોડામાં જો આપણે વૈયા છીએ, અને અંકિતા બેન હાટું જો બટેકા બફાય છે ઘરમાં ગરમ.